अस्सलामु अलैकुम, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, JKMPPS ऑनलाइन शिक्षण में आप सबनु हार्दिक स्वागत है। धोरण बे विषय से आपणो अंग्रेजी, एमां लेसन नंबर 8 एंड, ए एन डी एंड, एंड एटले अने। विद्यार्थी मित्रों चौपड़ी काढ़ो, साथ पेन्सिल रबर हाथ में मूकजो, आप चौपड़ी में लखवानुं छे। अंग्रेजी भाषा में कोईपण वस्तु के प्राणी वगैरह जातिवाचक नामों एक वचन में हो त्यारे तेनी पहला एक एन आर्टिकल आवे छे, ए तमे सीखी गया छो, जेम के अ कैट एन एप्पल। विद्यार्थी मित्रों हवे तो तमने आर्टिकल आवी ज गया हशे, बराबर ने। चलो आगळ जोईए। गुजराती में बे शब्दों ने जोड़वा माटे तेमनी वच्चे आने मूके छे, तेम अंग्रेजी में एंड मुकाय छे। विद्यार्थी मित्रों आगळ मैं तमने समझायेलू के गुजराती में अने आपणे बोलीए छीए अने लखीए छीए, जेम अंग्रेजी में आने नी जग्याए एंड मुकाय छे, बराबर। विद्यार्थी मित्रों अमुक चित्र बाकी हता, अमुक चित्रनी समझूती बाकी छे, बराबर, ए आपणे आजे करीशुं। चलो तो पाना नंबर तमारे अंग्रेजीनी चोपड़ी काढ़ो, એમાં તમારે પાના નંબર ખોલવાનું છે 34, એટલે કે 34, બરાબર। વિદ્યાર્થી મિત્રો જો આ પેલું ચિત્ર તમને સાનું દેખાય છે, આ શું છે? ટોપી, બરાબર। તો એને અંગ્રેજીમાં શું કહેવાય? હેટ, HAT, હેટ। આ શું દેખાય છે તમને? પંખો। પંખાને શું કહેવાય ઇંગ્લિશમાં? ફેન, FAN, ફેન। હવે આપણે ગુજરાતીમાં બોલીશું તો ટોપી અને પંખો, બરાબર। હવે આપણે એને અંગ્રેજીમાં બોલીશું તો કઈ રીતે? અંગ્રેજીમાં હેટ એન્ડ ફેન। પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આર્ટિકલ પણ મૂકવાના છે, બરાબર। તો આર્ટિકલ સાથે આપણે અહીંયા લખીશું, તો જુઓ કઈ રીતે લખાશે। અ હેટ એન્ડ અ ફેન। વિદ્યાર્થી મિત્રો અ કેમ એ કેમ મૂકેલું છે? હેનની આગળ, કારણ કે એચ એ વ્યંજન છે, બરાબર। અને ફેનની આગળ એફ કેમ એ કેમ મૂકેલું છે? કારણ કે એફ એ પણ વ્યંજન છે, એટલે આગળ એ આર્ટિકલ મૂકેલું છે, એટલે વંચાશે અ હેટ એન્ડ અ ફેન। વિદ્યાર્થી મિત્રો તમારે પેન્સિલથી મારી સાથે ચોપડીમાં લખવાનું છે, જોઈને વ્યવસ્થિત બોલીને સારા અક્ષરે લખજો, સ્પેલિંગ બોલતા જાઓ અને લખતા જાઓ। અ હેટ એન્ડ અ ફેન, ચલો લખાઈ ગયું, આગળ જોઈએ આપણે। ચલો જુઓ આ ચિત્ર તમને સાનું દેખાય છે વિદ્યાર્થી મિત્રો? પ્યાલો છે, હને, અને આ શું છે? જગ છે। પ્યાલાને શું કહેવાય અંગ્રેજીમાં? કપ કહેવાય, અને જગને જગ જ કહેવાય। ચાલો તો અંગ્રેજીમાં કઈ રીતે એને લખીશું આપણે? અ કપ એન્ડ અ જગ। કપની સ્પેલિંગ તો CUP, કપ, અને જગની સ્પેલિંગ તો JUG, જગ। અ કપ એન્ડ અ જગ, જો એ આર્ટિકલ સાથે મૂકેલું છે, બરાબર, સી વ્યંજન છે એટલે કપની આગળ એ આર્ટિકલ મૂકેલું છે, અને જગમાં જે વ્યંજન છે એટલે એની આગળ પણ એ આર્ટિકલ મૂકેલું છે, અને વચ્ચે એન્ડ વર્ડ એ શબ્દને જોડી દીધું છે, બરાબર। એ રીતે તમારે પેન્સિલથી લખવાનું છે। ચાલો આગળ જોઈએ। ચાલો આ શું છે વિદ્યાર્થી મિત્રો? માટલો, અને આ શું છે? ખાટલો। હવે માટલાને શું કહેવાય? તો પોટ, અને ખાટલાને શું કહેવાય? કોટ। તો ચાલો જુઓ અંગ્રેજીમાં કઈ રીતે લખાશે? અ પોટ એન્ડ અ કોટ। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ બંનેની આગળ એ આર્ટિકલ મૂકેલું છે, કેમ? કારણ કે બંનેના શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે, એટલે એની આગળ શું મૂકેલું છે? એ આર્ટિકલ, બરાબર ને। પોટની સ્પેલિંગ છે તો POT, પોટ, અને કોટની છે તો COT, કોટ। જો બંને રાઇમિંગ વર્ડ્સ પણ દેખાય છે, બરાબર ને। ચલો, અને વચ્ચે એન્ડ વર્ડે આ બે શબ્દોને જોડી દીધું છે, બરાબર। તો શું બોલાશે? અ પોટ એન્ડ અ કોટ, બરાબર। વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી ખાલી જગ્યામાં નીચે લખજો। ચાલો અહીંયા આપણું ચોપડીમાં લેસન નંબર 8 એન્ડ પૂરું થાય છે, બરાબર। હવે એના આવતા પીરિયડમાં આપણે નોટબુકમાં કરીશું। અલ્લાહ હાફિઝ।